दाहोद जिले में भारतीय मजदूर संघ संलग्न नेजा हेठ एमडीएम संचालक रसोईया मददनीश आशा वर्कर आशा फेसिलेटर एटी विभाग द्वारा कलेक्टर ने आवेदनपत्र आपवामां आव्युं। दाहोद जिले में भारतीय मजदूर संघ संलग्न नेजा हेठ दाहोद जिला मध्यावन भोजन संचालकों मददनीश रसोईयाओ आशा वर्कर बहनों आशा फेसिलेटर बहनों एटी विभाग जेवा विभागों काम करता कर्मचारी दाहोद जिला कलेक्टर कचेरी खाते विशाल संख्या में भेगा थई कलेक्टर ने आवेदनपत्र आप्युं हतुं। आवेदन पत्र में जणाव्या मुजब रूपया 14,000 मध्यान्ह भोजन योजना संचालकों ने चूकवामां आवे। ठराव मुजब प्रतिदिन रूपया 220 मेहनताणु चूकवानो ठरावना पेरेग्राफ 2 मुजब फिक्स वेतन चूकवानी जोगवाई करवामां आवे तेवी मुख्य मांगणी श्रम रोजगारना संगठित श्रमिकों तरीके नोंधायेला आ योजनामां कामदारों श्रम कायदा मुजब मळता लाभो जेवा के प्रसूति रजा वीमो ग्रेज्युटी सहितनी जोगवाई मुजबना लाभो शेड्यूल वर्ग गणीने आपवामां आवे। नवी शिक्षण नीति मुजब दरेक प्राथमिक शाळामां पटावाड़ा क्लार्क जग्या पर योजना कर्मीओने अग्रता क्रममां निमणूक करवामां आवी। मुख्य पायाना कामदार एवा श्रम अने रोजगार विभागमां नोंधायेला असंगठित क्षेत्रना कामदारों तरीके आईडेंटिफाइड थईने रसोई अने मदनीशो तेमनी प्रतिदिननी कामगीरी मूल्यांकनना आधारे पोषणयुक्त मेहनताणोनी जोगवाई करवामां आवे। आ योजनाना रसोईया अने मदनीशो वीमा कवरथी सुरक्षित करी एप्रोन साड़ी ग्लोसी सज्ज करी भारत सरकार नवी सिस्टम नीतिनी जोगवाई मुजब भोजन मातानुं नामांकन करवानी मांगणी आ मांगणीओ ताकीदे संतोषवामां नहीं आवे तो जिल्ला कक्षाए मोटी संख्यामां हाजर रही आवेदन पत्र आपवाथी माड़ी आगामी चूंटणीमां सत्ताधारी पार्टीनो विरोध करवानो निर्णय मुजब आ योजना कर्मीओ पण भारतीय मजदूर संघना आदेश अनुसरीने ચૂંટણીના પરિણામો ઉપર ગંભીર અસરો ઉભી કરશે તેમ જણાવ્યું હતું। નમસ્કાર, બનાસ ગૌરવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે આવી પહોંચ્યા છે દાહોદ જિલ્લા ખાતે। દાહોદ જિલ્લા ખાતે અત્યારે મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને મજદૂર સંગઠન જે છે એ મજદૂર સંગઠન અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એ લોકોએ શું આવેદન આપ્યું છે, સેના કઈ કઈ માંગણીઓ કરી છે તે આપણે તેમને પૂછીશું કે આવેદનપત્ર સેના માટે આપ્યું છે અને અગાઉની આગળની જે રણનીતિ છે એ કઈ રીતે રહેશે અને આ જે આવેદનપત્ર આપ્યું છે તેમની કેટલીક માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જી ગીત નમસ્કાર, અમે આજે જે આ આવેદનપત્ર આપ્યું છે અમે ભારતીય મજદૂર સંઘ તરીકે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે નવમી માર્ચે એક ગાંધીનગરમાં બહુ મોટી રેલી કરી હતી પણ ત્યાર પછી સરકારશ્રી સાથે અમે ચર્ચા વિચારણા કરી પણ અમારા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અમે 12 તારીખ અને 19 તારીખે જાહેર કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમે 12 તારીખે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે। ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આ તમામે તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ થશે। આ જે કાર્યક્રમ છે આંદોલનનો એમાં આશા વર્કર, આંગણવાડી, મધ્યાહન ભોજન, પરિવહન જેવા તમામ ક્ષેત્રો, વિદ્યુત, જે પણ આવા ક્ષેત્રો છે, મહાસંઘો છે કે જેમના પડતર પ્રશ્નો ઘણા બધા છે એ બધાને લઈને એક છતની નીચે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આજે આ વિશાળ સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે કર્મચારીઓ જોડાયા છે અને અમારી સરકારશ્રીને બહુ સ્પષ્ટ વાત છે કે જો આપ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવો તો આવનારા ઇલેક્શનમાં પણ અમારા તરફથી મતદારનો બહિષ્કાર સ્પષ્ટ રીતે કરવામાં આવશે એવી અમે સરકારશ્રીને મોકલેલા આવેદનપત્રો અને અમારા તમામ પ્રકારના પ્રેસ રિલીઝમાં અમે આ રીતની માહિતી આપેલી છે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે અંત સુધી પ્રયત્નશીલ રહીશું એવી અમારી માગણી છે। અત્યારે આપણી જોડે બીજા પણ મજદૂર સંઘના કાર્યકર્તા છે, તેમને આપણે પૂછીશું કે આગળના કાર્યક્રમો કયા કયા રહેશે। જેમ અમારા પદાધિકારીશ્રીએ આપશ્રીને જણાવ્યું કે દાહોદ જિલ્લાની અંદર દાહોદ જિલ્લા મજદૂર સંઘ તરફથી આજે પ્રદેશના આદેશ મુજબ જે કાર્યક્રમો થયા છે એમાં 12 તારીખનો અમારો પ્રથમ તબક્કાનો આજે બહુ વિશાળ સંખ્યામાં કાર્યક્રમ થયો છે એવો અમે 17 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરે પણ કરવાના છે। આનાથી વિશાળ સંખ્યા ભેગી થાય, જો અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે, જેમ આશા વર્કર બેન છે, ફેસિલિટર બેન છે, મધ્યાહન ભોજનના કર્મચારી છે, જે રસોઈયા છે, જે વિધવા તક બહેનો છે, એ તો હું કહીશ, આવા તમામ ક્ષેત્રે ભાઈઓ છે, બધાને ન્યાય અપાવવા માટે ભારતીય મજદૂર સંઘ આજે આગળ આવ્યું છે અને જેમ અમારા ઉપાધ્યક્ષશ્રીએ જણાવ્યું એમ સરકારને અમે જાહેરમાં પેપરથી જણાવી દીધેલું છે અમારા પ્રદેશે કે આગામી દિવસોની અંદર જો આ કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો મતદાન કરીશું નહીં અને કરવા દઈએ પણ નહીં।
જી આપ મતદાન નહીં કરો અને નહીં કરવા દો તો પ્રશ્ન એવો પણ થશે કે બીજા લોકો છે એ લોકો મતદાન કરશે બરોબર, તો એનાથી સરકાર તો બનશે જ બરોબર, તમે મતદાન નહીં કરો તો એ પ્રશ્નનો ઉકેલ નથી, એના માટે તમે શું કરશો? એના માટે સરકાર જ્યારે અમારા વાચા પ્રશ્નોની વાચા નહીં આપે અને પ્રશ્નો તમે જે કરી રહ્યા છો કે ભાઈ તમે મતદાન કોને આપશો આવો તમારો પ્રશ્ન કહેવાનો ભાવ છે તમારો, તો અમારો પ્રદેશે જ્યારે અમને સંગઠન વતી જે કાર્યક્રમો કરવાનો આદેશ આપ્યો છે તો ચૂંટણીમાં પણ શું કરવાનો એ આદેશ અમને આપશે અને અમે અનુકરીને ચાલવાના છીએ. અત્યારે આપણી જોડે મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ છે, તેમની જોડે આપણે વાત કરીશું. જે આપણી જોડે મધ્યાહન ભોજનના જે કર્મચારી છે તેમની જોડે આપણે વાત કરીશું, તે શું કહેવા માંગે છે? નમસ્કાર સાહેબ, મધ્યાહન ભોજનના પ્રશ્નો 1984 થી પગાર વધારા માટે અમે લડત કરીએ છીએ સાહેબ. સરકાર અમારી ફાઇલ માન્ય મુખ્યમંત્રી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબનો અમારે આભાર માનવો એટલો ઓછો છે, પગાર વધારાની ફાઇલ મંજૂર કરી નાણાં વિભાગમાં મોકલી આપેલ છે, છતાં પણ વહીવટી તંત્ર આનાકાની કરી ગેરમાર્ગે દોરી અને અમારા પગાર વધારામાં આ લોકો વિક્ષેપ પાડ્યો છે. અમે લોકો છેવટનો નિર્ણય ઉપરના અમારા સંઘના આદેશ મુજબ અમે વોટ તો કરીશું પણ અમારા કામો નહીં થશે તો સરકાર વિરુદ્ધ અમે વોટ કરવાના છે. અને અમે લોકો 1400-1600 રૂપિયાના પગારદાર છે સાહેબ. અમારામાં વિધવા તકતા બહેનો કે જેનું ઘર આનાથી ચાલે એમ છે, એવી બહેનોના પણ વિસંગતા એવી છે કે સાહેબ ગ્રાન્ટ આવે તો 40-60 રેશિયો છે, 400 અને 200 શરમજનક પગાર સરકાર અમને આપે છે સાહેબ. એની સામે અમારો સખ્ત વાંધો છે સાહેબ. જો અમારી માંગણીઓ સંતોષાય નહીં તો મહામંડળના આદેશથી માન્ય રાજભા સાહેબના આદેશથી અમે લોકો વોટ કરીશું પણ સરકાર વિરુદ્ધ વોટ કરીશું સાહેબ, એ અમારી માંગ છે. બિલકુલ, જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ જણાવી રહ્યા છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આપ જોઈ શકો છો અહીંયા બહુ વિશાળ સંખ્યાની અંદર મહિલાઓ છે અને પુરુષ કર્મચારીઓ ઘણા બધા છે. એ કર્મચારીઓ એ સરકાર વિરુદ્ધની વોટની જે આ લોકો વાત કરી રહ્યા છે અને આપ આ જે મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સરકાર વિરુદ્ધ વોટ કરવાના છે તેવું તે લોકો જણાવી રહ્યા છે. બનાસ ગૌરવ ન્યૂઝ સાથે શિરીષ બામણિયા, દાહોદ.